નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાના પાર્ટની અંદર એટલે કે ભાગ નંબર 1 ની અંદર આપણે પાઠ નંબર 2 એકસલ સુરેખ સમીકરણની શરૂઆત કરેલી હતી, જેમાં મેં તમને એવું શીખવ્યું હતું કે એકસલ સુરેખ સમીકરણ કેને કહેવાય છે. એકચલ એને કહેતા હતા કે જેમની અંદર ચલની સંખ્યા એક હોય તેને આપણે એક ચલ કહેતા હતા. પછી તો કે સુરેખ સમીકરણની વાત કરતા હતા, તો કે આખા સમીકરણની અંદર ચલ એક જ હોય અને એમાં જે ચલ છે એની ઘાત કેટલી હોય, એક જ હોય. એટલે આપણે એવા આખા સમીકરણને શું કહેતા હતા, તો કે એકચલ સુરેખ સમીકરણ કહેતા હતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે ચર્ચા કરી હતી. પછી એના ઉપરથી આપણે એના દાખલાઓ કે જેના દ્વારા આપણને શું મળતો હતો, ઉકેલ મળતો હતો, જેમાં આપણે સ્વાધ્યાય 2.1 જેની શરૂઆત કરી હતી. હવે એના સિવાયના એમાં બાકીના જે દાખલાઓ છે એમાં જોઈએ તો આપણે આગળ દાખલા નંબર છે 8. દાખલા નંબર છે 8. 1.6 બરાબર વાયના છેદમાં 1.5 આવું રકમ આપેલી છે. હવે આ રકમની અંદર તમે જુઓ તો સર પોઈન્ટમાં તકલીફ પડે એવું થાય. શું થાય? પોઈન્ટના દાખલાઓમાં તકલીફ પડે. હવે પોઈન્ટનો જે દાખલો છે કેવી રીતના કરવો, તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં મેં તમને એવું શીખવેલું કે આપણે ચલને એક બાજુ રાખવાના, બાકીની બધી સંખ્યાઓને સમતાની નિશાનીની બીજી તરફ ભેગી કરવાની. તો અહીંયા કારણે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આલી બાજુ 1.6 જ આપેલો છે, બરાબરની સામેની બાજુ એટલે કે સમતાની નિશાનીની સામેની બાજુ વાય છે, છેદમાં 1.5 છે. હવે અહીંયા આપણે માત્ર કેને રાખવાના છે, વાયને રાખવાના છે. એટલે જો આપણે આમ લખી નાખીએ બરાબર આ વાય. હવે આ છેદમાં 1.5 એટલે એ કેવા કહેવાય, ગુણ્યા 1.5 આવું થાય ને, એને ગુણ્યા 1.5 આવું થાય. બરોબર છે, અને આપણે શું કહેવાય, આ ઉપર જે મુજબ લખ્યું છે એવી જ રીતના આપણે એને લખેલું છે. હવે આલી બાજુ શું હતું, તો કે 1.6 આને આમ નામ રાખીએ. હવે આપણે અગાઉ કીધેલું છે આ નિશાની, હવે આ આપણે જે છે આ બાકીની રકમ એ સંખ્યાને આપણે બરાબરની આલી બાજુ લઈ આવીએ, સમતાની નિશાનીને આ તરફ, કેમ કે આલી બાજુ આપણે ખાલી વાય જ રાખવાના છે. તો આ વાયના વાય એમને, વાયના વાય એમને. હવે અહીંયા કણે જો ગુણાકાર છે, ગુણાકાર છે, તો આ બંને જ્યારે આ બાજુ આવે એટલે કે બરાબરની આ તરફ જ્યારે તમે એને લખો તો ગુણાકારનું શું થઈ જાય, ભાગાકાર થઈ જાય. આપણે તમને મેં કીધું હતું કે અહીંયા લખેલું હતું આપણે કે એને શું કરવાનું, ગુણાકાર છે તો એનું ભાગાકાર થઈ જાય. હવે ભાગાકાર થાય એટલે શું કરવાનું, કે આનો છેદ હોય એ ક્યાં વયો જાય, અંશમાં, અને અંશ હોય એ ક્યાં વયો જાય, છેદમાં વયો જાય. એનો મતલબ કે આ 1.5 છે એ ક્યાં વયા જશે, ઉપર, એટલે કે ગુણ્યા 1.5, અને છેદ છે અંશ છે ક્યાં વયો જાય, છેદમાં, એટલે કે છેદમાં 1. આ છેદમાં 1 લખવાની જરૂર છે નય. બરોબર છે, આ છેદમાં 1 લખવાની જરૂર નથી, આપણે અત્યારે અહીંયા રાખીએ છીએ. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ખાલી ગુણાકાર કરવાનો છે. જો સમજી અહીંયા શું કર્યું કે જ્યારે બરાબરની આલી બાજુ આવ્યા એટલે આ બંનેનું શું થઈ ગયું, ઉલટું થઈ ગયું. શું થઈ ગયું, તો કે ઊંધું થઈ ગયું, 1.5 ઉપર આવી ગયા અને 1 છેદમાં જતા રહ્યા. બરોબર છે, આ હતું ક્યારે કર્યું આપણે, વચ્ચે કેવી નિશાની હતી, આ બંને વચ્ચે, બંને એક ચલ અને સંખ્યા વચ્ચે કેવી હતી, ગુણાકારની નિશાની હતી. બાદબાકી સરવાળાની નિશાની હોય તો કે બરાબરની આલુ બાજુ આવ્યા હોત તો કાં તો બાદબાકી હોત તો સરવાળો થાત, સરવાળો હોત તો અહીંયા આવ્યા હોત તો બાદબાકી થાત. તો અહીંયા કણે ગુણાકાર હતો એટલે આલી બાજુ આવ્યા એટલે આ બંનેને શું કરી નાખ્યા, ઉલટાવી નાખ્યા, એટલે ભાંગાકાર જ થયો કહેવાય. હવે શું કરીશું, તો કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર. હવે ગુણાકાર કરવો, તો કે પોઈન્ટમાં છે, પોઈન્ટનો ગુણાકાર તો થતો નથી સર અમને, અથવા તો આવડતો નથી એમ પણ કહી શકાય. તો એના માટે આપણે શું કરીએ, તો કે પોઈન્ટ કાઢી, અહીંયાથી પોઈન્ટ કાઢો એટલે છેદમાં એક અંક પછી પોઈન્ટ છે એટલે એટલા છેદમાં મીંડા મૂકવા ના. એવી રીતના અહીંયા પણ એવું જ થાય, તો કે જેટલા પોઈન્ટ છે એટલા અંક પછી મીંડા મૂકવા ના, બરાબર આ વાયના વાય એમને.
અને પોઈન્ટ કઈ બાજુથી જોવાનો એ પણ તમને કહી દઉં, કઈ બાજુથી પોઈન્ટની ગણતરી કરવાની, જમણી બાજુથી, બરોબર છે. એકમ દશક સો થી આપણે એની ગણતરી કરવાની. તો અહીંયા આ એકમ પછી પોઈન્ટ આવ્યો, આમાં એકમ પછી પોઈન્ટ એટલે એક એક મીંડા બંનેના છેદમાં મૂકી દીધા. હવે તો શું કરીશું, બે રસ્તો છે અહીંયાથી. એક તો કે ઉપર નીચે જેટલા વડે તમે ભાંગી શકતા હોય એટલા વડે ભાંગો, અથવા તો આમ ના કરવું હોય એથી સરળ રસ્તો કહું તો માત્ર એક ગુણાકાર જ કરવાનો. કેવો, 15 × 16 તો 16 × 15 નો ગુણાકાર કરો, એ સહેલું પડે. કેમ કે છેદ નો ગુણાકાર કરીને પછી બે અંક પછી પોઈન્ટ મૂકી દેવો. ઓલું તમે જો ઉપર નીચે ઉડાડશો તો શું થશે, ઉપર નીચે ઉડાડી પછી વળી પાછો બંનેનો ગુણાકાર કરવાનો થાય, જવાબ આવે એને પછી ભાંગાકાર પોઈન્ટમાં કરવો પડે. હવે પોઈન્ટ વાળા ભાંગાકારમાં ભૂલ પણ પડવાની શક્યતા રહે. એના કરતા શું કરવાનું, તો કે ઉપરના જે બે અંકો છે એનો આપણે સીધો ગુણાકાર કરી નાખીએ એટલે 16 × 15 ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે, જવાબ કેટલો આવશે, તો કે જવાબ આવશે અહીંયા કણે 240. કેટલો આવશે, 240 છેદમાં 10 × 10 એટલે 10 × 100 બરાબર વાય, બરાબર વાય. હવે તો કે કઈ નહીં સર, આ એક એક બિંદુ તો ઉડી જાય, 24 ના છેદમાં 10 વધે, શું વધે, 24 ના છેદમાં 10 વધે બરાબર વાય. હવે આને મેં આમ લખ્યા છે એને બદલે આમ પણ લખી શકાય. હવે આમાં જે છે આ એક બિંદુ આપેલું છે આપણને, તો એક આંકડા પછી જમણી બાજુથી પોઈન્ટ મૂકી દો એટલે પોઈન્ટ દસ થઈ જાય દૂર. જેમ અહીંયા કણે શું કહ્યું હતું, પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 મૂક્યા હતા, તો અહીંયા કણે પોઈન્ટ લઈ આવવો હોય તો વળી પાછા 10 કાઢી પણ શકીએ. તો કેવી રીતના, તો કે અહીંયાથી આ મીંડું એમનેમ કાઢો તો ઉપર શું મૂકી દેવાનો, એક આંકડા પછી પોઈન્ટ કઈ બાજુથી, જમણી બાજુથી, એટલે અહીંયા જવાબ આવે 2.4 બરાબર વાય. તો આ તમારો શું થઈ ગયો કહેવાય, જવાબ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આવી રીતના દાખલો કરી શકાય જે એકદમ સરળતા કહેવાય. આ ગુણાકાર છે તમે અહીંયાથી સીધો તમે સમજી શક્યા, એનો મતલબ કે અહીંયાથી આ જે અહીંયા છૂટા પાડવા એના કરતા સીધા તમે આ અંકને અહીંયા લખી શકો છો. શું કરી શકાય, સીધે સીધા 1.5 છે અહીંયા લખી શકાય છે. તો જેમ કે આનો અથવા તરીકે હું કહું તો એક પદ કાપવું હોય તો સીધું આમ થાય, આ 1.6, આ 1.5 આલી બાજુ આવ્યા, અહીંયા કેવા હતા ભાંગાકારમાં, આલી બાજુ બરાબર ની આલી બાજુ આવે તો કેવા થઈ જાય, ગુણાકારમાં, એટલે 1.5 એને ગુણ્યા 1.6 બરાબર વાય. થયું, આ સીધું પદ ઉડી ગયું, સીધો આ જવાબ આવી ગયો છે. તો આવી રીતના પણ દાખલાને ગણી શકાય છે. આ તો મેં તમને એક અલગ સરળતા ખાતર આપેલું, પછીથી તમે દાખલાઓ જયારે હવે ગણશો એટલે હવે સીધા તમે આવી રીતના જ મૂકી શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એના સિવાયના બાકીના જે દાખલા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાના રહે છે કે જે એકદમ સરળ આપેલા જ છે. આગળ વધીએ તો હવે આપણને જે દાખલાઓ આપેલા છે એની શરૂઆત કરતા પહેલા એમાં સ્વાધ્યાય 2.2, હવે એ દાખલાઓ છે એ આપણે કોયડા ઉકેલવાના છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કોયડા ઉકેલવાના છે. હવે એ કોયડા ઉકેલો છે એકદમ સરળ છે. શું કરવાનું, કોયડા ઉકેલવા માટે ખાલી સમીકરણ બનાવવાના છે. સમીકરણ આવા બનાવતા આવડી જાય એટલે એનો તમને ઉકેલ તો આવડી જ જાય, પણ ખાસ આમાં સમીકરણ બનાવતા જ શીખવાનું. શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો, તો કે સમીકરણ બનાવતા જ શીખવાનું છે. સ્વાધ્યાય 2.2 ચર્ચાની શરૂઆત કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 2.2. દાખલા નંબર 1, એક સંખ્યામાંથી એક દૂત્યાંશ બાદ કરીને. શું કરવાનું છે, એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરીને
મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા જો એકના છેદમાં આઠ મળે તો તે સંખ્યા શોધો. હવે આપણે હંમેશા શું યાદ રાખશું કે જે આપણને શોધવાનું કીધું હોય એ આપણે આમાં શું કરવાનું, ધારી લેવાનું. શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો, આવા કોયડા ઉકેલની અંદર એક સાદી અને સરળ રીત એવી છે કે તમને જે સંખ્યા શોધવાની કીધી હોય એ સંખ્યા તમારે શું કરવાની, ધારી લેવાની છે. પછી બીજું કે કોઈ સંખ્યા આના કરતા મોટી છે, ઓના કરતા નાની છે. શું કહે છે, કોઈ એક સંખ્યા છે એ 25 કરતા નાની છે, બરોબર છે, આવું તમને કહે, એટલે કે ફલાણા કરતા મોટી, બીજા કરતા નાની. તો એવા સમયે તમારે શું કરવાનું, તો એવા સમયે તમારે સૌથી નાનામાં નાની સંખ્યા ધારી લેવાની રહે છે, અથવા તો જે વસ્તુનું મૂલ્ય તમને નાનું કીધું હોય એ વસ્તુનું મૂલ્ય તમારે શું કરવાનું છે, તો કે ધારી લેવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એ આગળના દાખલાઓમાં જ્યારે આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે જોઈએ દાખલો પહેલો. એક સંખ્યામાંથી આપણે એક દુત્યાઉસ બાદ કરતા પરિણામ એકના છેદમાં બે વડે ગુણવાના તો જવાબ આપણને એકના છેદમાં આઠ મળે છે. તો તે કિંમત શોધો આપણે એવું કીધું, એટલે આપણે કિંમત શોધવાની કીધી તો આપણે શું કરવાનું કીધું, આપણે જે શોધવાનું કીધું એ ધારી લેવાનું. તો ધારો કે તે કિંમત એક છે, ધારો કે તે સંખ્યા કેટલી છે, એક છે. શું કીધું આપણને, જે વસ્તુ આપણને મેળવવાની કીધી હતી એ આપણે ધારી લીધી, ધારો કે તે સંખ્યા એક છે. હવે આપણે એવું કીધું એક સંખ્યામાંથી, એટલે કે જે સંખ્યામાંથી આપણે ધારી લીધેલી હતી એમાંથી જ બાદ કરવાની કીધી હતી આપણને, તો તે સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરતા એકના છેદમાં બે બાદ કરતા મળતું પરિણામ શું મળે. આમાંથી આપણે એકના છેદમાં બે બાદ કરો એટલે એક માંથી એકના છેદમાં બે, આ આપણને શું મળ્યું, x માઇનસ એકના છેદમાં બે. હવે આગળ એવું કહે છે, હજી રકમમાં બાદ કરીને જે પરિણામ મળ્યું, એટલે આપણને આ પરિણામ મળ્યું એક માઇનસ એકના છેદમાં બે, મળતા પરિણામને આપણે શું કરવાનું છે, એકના છેદમાં બે વડે ગુણવાનું. એટલે કે આ મળતા પરિણામને આપણે એકના છેદમાં બે વડે ગુણતા, મળતા બાદ કરતા મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા. એટલે કે જે પરિણામ મળે છે એને, એટલે કે પરિણામ મળ્યું x માઇનસ એકના છેદમાં બે, અને આપણે આખા એને કેટલા વડે ગુણવાના, તો કે એકના છેદમાં બે વડે ગુણવાના છે. કેટલા મળે છે આપણને, મળતા પરિણામને x બરાબર x માઇનસ એકના છેદમાં બે ને એકના છેદમાં બે વડે આપણે ગુણ્યા. તો હવે જો આપણે આનો ગુણાકાર કર્યો તો આપણને શું કીધું, ગુણતા જો એકના છેદમાં આઠ મળે, એટલે કે આપણે આનો જ્યારે આની સાથે ગુણાકાર કર્યો એક્સ માઇનસ એકના છેદમાં બે નો ગુણ્યા એકના છેદમાં બે વડે ગુણાકાર કર્યો, તો આપણને જવાબ મળે છે ગુણતા એકના છેદમાં આઠ મળે છે. એનો મતલબ કે આપેલી સંખ્યા છે x માઇનસ એકના છેદમાં બે, એને તમે એકના છેદમાં બે વડે ગુણો, એટલે મળે છે એનો મતલબ કે આના બરાબર આનો જવાબ છે એ તમને કેટલો મળે છે, તો કે એકના છેદમાં આઠ મળે છે. અને મળે છે એનો મતલબ એવો કે આ બધાનો જયારે તમે ગુણાકાર કરો, બાદબાકી કરો પેલા પછી એનો ગુણાકાર કરો, તો તમને જવાબ બદલે બરાબર, જવાબ બદલે શું, તો કે બરાબર મળે છે. મતલબ કે બરાબર આપણને એકના છેદમાં આઠ મળે છે. હવે આ તમારું શું થઈ ગયું,
સમીકરણ. હવે આ સમીકરણને તમારે શું કરવાનું છે? તો કે ઉકેલવાનું છે. હવે આ સમીકરણને ઉકેલો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરીશું? સૌપ્રથમ આપણે શું કરીશું? તો કે આપણને જે સંખ્યા ગુણાકારમાં આપેલી છે પેલા આપણે એને આ બાજુ તરફ લઈ જઈશું. હવે ઉકેલવામાં તમને કીધું તો આપણે શું કરવાનું, x ને બરાબરની એક તરફ રાખવાનો, બાકીની બધી સંખ્યાઓને સામેની બાજુ વારા ફરતી વારા મોકલતી જવાની. તો અહીંયા સૌથી પહેલા કેનું સાદુરૂપ આપશું? તો કે એકના છેદમાં બે છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ. અને આ સંખ્યાને બરાબરની સામેની તરફ લઈ જાઓ તો ગુણાકારમાં છે તો આ બંનેના પદ શું થઈ જાય? ઉલટી જાય. એટલે આવું થઈ જાય કે x માઇનસ એકના છેદમાં બે બરાબર આ એકના છેદમાં આઠ એમને. હવે આ સંખ્યા આજી બાજુ આવે એટલે ઉલટેતી હતી એટલે બે ના છેદમાં એક થઈ જાય. x માઇનસ એકના છેદમાં બે, જો ખાસ થજો થયું આવું થઈ ગયું. આને શું કરી નાખ્યા? તો કે બરાબર ને આજી બાજુ એવા એટલે ઉલટાયો, ગુણાકાર હતા એટલે ઊંધા થઈ જાય. બરોબર છે. હવે આ એક એક તો ઉડાડવાની જરૂર નથી, અથવા તો ઉડાડી દો. હવે આ બે ઉડી શકાય તો કે બે ચોક આઠ એટલે કે છેદમાં ચાર વધ્યા, તો ઉપર કાંઈ ન હોય તો એક અને છેદમાં ચાર. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોવો છો શું જોઈ શકાય છે? તો કે આ માઇનસ છે. હવે આ આખે આખું પદ હવે કેટલી બાજુ લઈ જવાનું? આલી બાજુ એક્સ રાખો એટલે બરાબર ની આ તરફ આવે. તો આ માઇનસ છે તો કેવા થાય? આ બાજુ આવે તો પ્લસ. તો એક આ એક ના એક એમને, આ બરાબર ના બરાબર એમને, એક ના છેદમાં ચાર પણ એમને. હવે આ માઇનસ હતા તો આલી બાજુ આવે તો પ્લસ એક ના છેદમાં બે એમને. જો આને મેં ઉલટાવ્યા ને બે ના છેદમાં એક કર્યા નહીં. કેમ? કેમ કે એ કેવા હતા? તો કે માઇનસ હતા તો પ્લસ થયા ખાલી. એ માઇનસ હતા તો કેવા થયા? પ્લસ થયા. એટલે એમાં આડા અવળા કરવાના નહીં. એટલે એમાં કાંઈ ચેન્જ કરવાનો નહીં. ઉપર નીચે, ઉપર નીચે ચેન્જ કેમાં થાય? તો કે ગુણાકાર હોય તો બરાબર ની આડી બાજુ આવે તો ઉપર નીચે કરવા ના. બરોબર છે. એમાં નિશાની નહીં બદલાવાની, એવું કરવાનું. એમાં નિશાની બદલાવાની નહીં. હવે આપેલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમાં શું કરવાનું આપણે? તો કે લસા લેવાનો. હવે લસા લેવો એના કરતા આમાં તમને એક સચોટ ઉપાય પણ એવો કહું કે આપેલી સંખ્યાઓ છે એને ચોકડી ગુણાકાર નાખવાનો. શું કરવાનો? ચોકડી ગુણાકાર. કે આ સંખ્યા છે એને અહીંયા ગુણ નાખો, આ સંખ્યા છે એને સામેની તરફ ગુણી નાખો. પરંતુ એમાં ઘણી વખત જ્યારે મોટી મૂલ્ય હોય એટલે કે મોટા મૂલ્યની કિંમત હોય ત્યારે ખૂબ મોટી તકલીફ પડે. જેમ કે અહીંયા આઠ હોય ને પછી અહીંયા દસ હોય તો એ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર બહુ મોટો થઈ જાય. તો એટલા માટે થઈને સૌથી સહેલું રીત કહું તો આના માટે લસા. શું કરવાનો? લસા. તો લસા લ્યો અહીંયા બે અને ચાર. આવું તો આવડતું જોઈએ તમને, છઠ્ઠા સાતમામાં આવી ગયેલું લસા. એટલે હવે આપેલી સંખ્યાઓ છે એને સૌથી પહેલા જુઓ કે બે વડે ભાંગી શકાય છે. તો કે હા, આ બે વડે ભાગાડે, બે એકુ બે ને બે દૂ ચાર. હવે આનું તો પૂરું થઈ ગયું, એક આવી ગયા એટલે એને લખવાની જરૂર નથી. હવે વળી પાછા અહીંયા બે આવ્યા તો બે વડે જ ભાંગી શકાય, બે એકુ બે. તો આગળની જે સંખ્યા તમે જેટલા વડે ભાગ ચલાવ્યો એ આપણો શું થઈ જાય? લસા. ઈ બે નો ગુણાકાર કરો એટલે ઈ આપણો લસા. એટલે કે બે ગુણ્યા બે, બે દૂ ચાર લસા આવ્યો. હવે ચાર લસા આવ્યો અહીંયા કણે, મતલબ કે બંનેના છેદમાં ચાર લઈ આવવાના છે. હવે અહીંયા તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો, પેલી જે સંખ્યા છે એના છેદમાં તો ચાર છે જ, તો એને કંઈ કરવાની જરૂર છે નહીં. તો એકના છેદમાં ચાર આમ નમ રાખવાના, આ વધતા ના વધતા. હવે આ જે બે છે અહીંયા આપણે ચાર લઈ આવવાના. તો બે ને કેટલા વડે ગુણ્યા તો ચાર આવે? તો તમને ખબર જ છે કે બે વડે. હવે અહીંયા બે વડે ગુણ્યા તો ઉપર હંમેશા સાથે સાથે બે વડે ગુણવાના રહે છે. હવે ગુણાકાર કરો તો બે એકુ બે અને બે દુ ચાર. છેદ સરખો થઈ ગયો એટલે છેદ એક લખવાનો. ઉપરનું જે સંખ્યાઓ છે એને નિશાની સાથે લખો, આ એક ના એક એમને, આ વત્તા ના વત્તા, આ બે ના બે એમને. હવે એક્સ બરાબર આ બંનેનો સરવાળો એક ને બે ત્રણ છેદમાં ચાર. આ તમારો જવાબ. હવે જવાબ તમારે ચેક કરવો હોય તો આપણે કીધું હતું કે સમીકરણની જ્યાં શરૂઆત હોય એમાં x ની જગ્યાએ આ રકમ મૂકી દો, સાદુરૂપ આપતા જાઓ, સાદુરૂપ આપતો એટલે છેવટે ફરી પાછો તમને એકના છેદમાં આઠ
ડાબા બરાબર જબા મળતું હશે તો આપણો જવાબ સાચો થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતના તમને કીધું એમ કોયડા ઉકેલની અંદર માત્ર ને માત્ર આપણે શું જોવાનું છે તો કે સૌ પહેલા તો કે આપણે એક સમીકરણ બનાવવાનું છે. હવે સમીકરણ માટે આપણને એક રકમ આપેલ હોય, એ રકમમાં જે સૌથી પહેલા આપણને સંખ્યા શોધવાની કીધું હોય એ જ સંખ્યાને આપણે શું કરવાની તો કે ધારી લેવાની. ધારો કે તે સંખ્યા એક છે. હવે આ એક ની જગ્યાએ તમે એ થી ઝેડ સુધીમાં કોઈ પણ ચલ સંખ્યા લખી શકો છો, પરંતુ સરળતા માટે ગણિતની અંદર સૌથી વધુ ઉપયોગમાં આવતી હોય આપણે તો કે એક્સ વાય ઝેડ એ બી અને સી આ ત્રણ સંખ્યાઓ છે વધુ ને વધુ ઉપયોગ થાય છે. બરોબર છે. તો એટલા માટે આપણે સંખ્યા ધારી એક્સ, અહીંયા તમે વાય લખી શકો, ઝેડ લખી શકો, તમારા કોઈ નામમાંથી પણ એકાદી અક્ષર લખી શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણને એવું કીધું હતું તે સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરો એટલે આ સંખ્યા આપણે ધારી લીધી હતી. એ સંખ્યા ધારી તો એમાંથી એકના છેદમાં બે બાદ કરતા હતા. હવે એ મળતા પરિણામને આપણે એકના છેદમાં બે વડે ગુણતા હતા એટલે આ જે પરિણામ મળ્યું એને આપણે એકના છેદમાં બે વડે ગુણાકાર કર્યો. ગુણાકાર કરો તો આ આખી સંખ્યાનો જવાબ આપણને કેટલો મળે તો કે એકના છેદમાં આઠ મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ સમીકરણ મળી ગયું હતું એનું સાદરૂપ આપ્યું એટલે આપણને આટલો જવાબ મળ્યો. આગળ જોઈએ દાખલા નંબર બે. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ. હવે જો આપણે આમાં આકૃતિ તમારે દોરવાની જરૂર ન પડે, પરંતુ સરળતા માટે થઈ આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ. હવે લંબચોરસ પુલ આપ્યો છે, જરૂર નથી દોરવી, ફરજિયાત. આ તો આપણે તો કે સરળતા માટે થઈ આપણે દોરતા હોઈએ છીએ. હવે અહીંયાથી આપણે એનો જવાબ લખતા હોય એટલે અહીંયા લખીએ એકસો ને ચોપન મીટર છે. હવે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે જો મેં તમને હમણાં જ કીધું હતું, શું કીધું હતું તો કે કોઈ વસ્તુ કોઈના કરતા બમણી હોય, બે ગણી હોય, અથવા તેના કરતા વધારે હોય, ઓછી હોય એવું કીધું. હવે અહીંયા કને જો આપણે ખાસ સમજવાનું ધારવું કે ને તો જો શું કીધું, જો તેની લંબાઈ લંબાઈ કેટલી છે તેની પહોળાઈ આપેલી છે એના કરતા બમણા કરો, એટલે કે લંબાઈ કેટલી છે તો કે પહોળાઈ છે એના બે ગણા કરો, એટલે કે એને ગુણ્યા બે કરો, પહોળાઈને ગુણ્યા બે કરો અને એમાં વત્તા બે ઉમેરો એટલી આપણને લંબાઈ આપેલી છે. તો અહીંયા કણે નાનું કોણ થયું વિદ્યાર્થી મિત્રો, તમારે એ સમજવાનું થયું. નાનું કોણ થાય? પહોળાઈ થાય. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે આના અંદરથી આપણે શું ધારીશું તો કે પહોળાઈને ધારી લેવાની. મેં તમને કીધું હતું બે માંથી જે નાનું હોય એને આપણે ધારવાનું રહે છે, અથવા તો એમાંથી જેટલી કિંમતો આપેલી એમાંથી જે સૌથી નાનું હોય એને આપણે ધારી લેવાની. તો અહીંયા તમે વિદ્યાર્થી એવો જુઓ છો કે પહોળાઈ છે એ નાની હશે. બરોબર છે. તો આપણે અહીંયા કણે શું ધારીશું વિદ્યાર્થી મિત્રો, હવે તમે મને કહી શકશો કે સર આપણે પહોળાઈ ધારવી પડે. તો આપણે એવું લખ્યું કે લંબચોરસ પુલની, ધારો કે આગળ લખ્યું ને, ધારો કે લંબચોરસ પુલની પહોળાઈ કેટલી છે? એક મીટર છે. કેટલી છે? એક્સ મીટર છે.
તો હવે વિદ્યાર્થી મિત્રો એની લંબાઈ કેટલી થશે? તો કે લંબાઈ છે એ તમને બધાને ખબર પડી જાય, કેવી રીતના? તો કે લંબાઈ એ પહોળાઈના બમણાથી બે વધારે છે. કેવી છે? બમણાથી બે વધારે છે. તો લંબાઈ બરાબર કેટલી થાય? પહોળાઈના બમણા, એટલે કે આ પહોળાઈ એફ એના બમણા કરો એટલે કે એને ગુણ્યા બે, બમણાથી બે વધારે એટલે વધતા બે, બમણા કર્યા એટલે એને ગુણ્યા બે કર્યા. હવે એનો જે જવાબ મળે છે એમાં જે બે ઉમેરો ત્યારે તમને શું મળે છે? તો કે લંબાઈ મળે છે. તો આનો જવાબ આવે બે એક વત્તા બે, આ તમને શું મળી? લંબાઈ મળી. જયારે પહોળાઈ આપણે ધારી કેટલી? તો કે એક મીટર છે. હવે તો કે હવે કઈ નહીં, આપણને એવું કીધું તો કે આપણે સ્વિમિંગ પુલ ની લંબાઈ અને પહોળાઈ શોધવાની. હવે તમને એવો પ્રશ્ન થાય સર આપણને આમાંથી કેવી રીતના મળશે? તો કે આમાં જુઓ તો શું આપ્યું છે? પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, શું આવશે? લંબચોરસ પુલની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. હવે જે રકમ આપણને આપેલી છે એને આપણે સમીકરણ ની અંદર મૂકવાની. તો પરિમિતિ આપી કેટલી? 154 મીટર. એટલે આ પરિમિતિ ની જગ્યાએ 154 બરાબર ના બરાબર બે ના બે એમને લંબાઈ. તો લંબાઈ આપણને મળી અહીંયા કારણે કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 1 વત્તા 2 મીટર. 2x + 2 મીટર. 2x + 2 અહીંયા વધતા એમને. પછી પહોળાઈ કેટલી મળી હતી વિદ્યાર્થી મિત્રો? x આપણે ધારી હતી એટલે આ પહોળાઈ x. હવે વિદ્યાર્થી મિત્રો તમારે કઈ નહીં, ખાલી આનું સાદુરૂપ આપવાનું છે. હવે આ 154 એમને આ બરાબર ના બરાબર. હવે આ બે આ કૌંસ સાથે કેવા કહેવાય? ગુણાકારમાં કહેવાય. કેવા કહેવાય? ગુણાકારમાં કહેવાય. તો આ ગુણાકાર છે બરાબર ની આ તરફ આવે, જયારે આ બે ગુણાકારમાં છે બરાબર ની આ તરફ આવે તો કેવા થાય? ભાગાકારમાં, એટલે કે છેદમાં બે આવે. હવે આની અંદર જે સમાન પદ હોય ઘાત વાળા નહીં, પરંતુ ઘાતમાં પણ જે સરખા હોય એ બંનેનો જે આપેલું હોય એવો થાય, સરવાળો થાય તો સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. તો અહીંયા તમે જોવો છો કે આ બંનેનું શું થશે? તો કે 2x + 1 એટલે આમ થાય 2x + 1. તો કઈ નો હોય તો છેવટ એક તો હોય જ. તો અહીંયા કણે x ના x એમને 2 ને 1 3. જો વિદ્યાર્થી મિત્રો સરવાળો કેનો કરવાનો? હંમેશા તો કે સજાતીય પદોનો સરવાળો થાય. તો સજાતીય કેને કહેવાય? આ મુદ્દો પણ તમે ધોરણ 7 ની અંદર ભણી ગયા હતા. જો અહીંયા કણે વર્ગ હોત, એટલે કે જો અહીંયા કણે આવું હતા વર્ગ, તો આ બંનેનો સરવાળો થાત નહીં. પરંતુ આપણે અહીંયા કીધું એ પ્રમાણે કે વર્ગ આ પાઠમાં ક્યાંય આવશે જ નહીં, એટલે આ બંને સજાતીય પદ કહેવાય. આવી રીતના લખા છે. તો આ બંનેનો સરવાળો અહીંયા કાંઈ નો હોય તો આપણે કીધું એક હોય તો 2 ને 1 3 3 1 થાય. તો આ બે તો આપણે આલી બાજુ લઈ લીધા હતા. હવે અહીંયા કણે કૌંસને છૂટો કરી નાખીએ, આ 2 ને 1 કેટલા થઈ ગયા હતા? 3x થઈ ગયા. અને આ વત્તા 2 એમને, બાકીનો આ x તો આની અંદર ઉમેરાઈ ગયો. તો હવે આગળ આનો ભાગાકાર કરો, 154 / 2. તો જવાબમાં આવશે 77. જવાબ આવે 77. 3x + 2. હવે શું કરીશું? તો કે સૌ પ્રથમ આને કઈ નહીં કરીએ, હવે કેને લઈ જશું? તો કે આ વધતા બે. હવે વધતા બે આલી બાજુ આવે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેવા થઈ જાય? ઓછા. તો આ 77 - 2 = 3x. બાદબાકી કરો, 77 માંથી 2 જાય 75 = 3x.
હવે તમે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આ ત્રણ એક્સ આ બંને એકબીજા સાથે ગુણાકારમાં ત્રણ છે આલી બાજુ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અહીંયા કણે જેમ લેવા હતા એવી જ રીતના 75 ના છેદમાં 3 તો ભાગાકાર કરો તો જવાબ આવશે x બરાબર 25 25 તરી 75 હજી વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ પૂર્ણ આવ્યો નથી હજી આપણને શું મળ્યું તો કે x મળ્યો હવે આપણને પ્રશ્ન પૂછ્યો હતો લંબાઈ અને પહોળાઈ શોધવાનો તો પહેલા જોઈએ લંબાઈ તો લંબાઈ માટેનું શું સમીકરણ હતું તો કે 2x વધતા 2 હવે x બરાબર આપણને મૂલ્ય મળ્યું કેટલું 25 તો અહીંયા મૂકો 2 ગુણ્યા 25 વત્તા 2 25 નું 50 વત્તા 2 50 ને 2 52 મીટર થાય લંબાઈ કેટલી થાય 52 મીટર થાય અને પહોળાઈ તો એના બરાબર આપણે ખાલી x જ ધાર્યું તો x એટલે કેટલા સીધા અહીંયા તો કે 25 તો કે આ 25 મીટર થાય તો અહીંયા કણે આપણને શું મળી ગઈ આ લંબાઈ અને આ પહોળાઈ બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી જ રીતના તમારે બીજા દાખલાઓ ગણવાના છે જેમ કે હવે તમારે કયા દાખલા ગણવાના છે તો એને હું તમને અહીંયા હોમવર્ક ની અંદર આપું છું તો દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે ઉદાહરણ 5 અને 6 હોમવર્ક ની અંદર જો આપણે જે દાખલા ગણાવેલા છે એના જેવા જ છે ઉદાહરણ 5 અને 6 તમારી જાતે ગણવાના રહે છે ક્યાંય ભૂલ હોય તો ચકાસી પણ તમે શકો છો બરોબર છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 5 અને 6 હોમવર્કની અંદર ગણવાના છે અસ્તુ